નમસ્કાર બાળ મિત્રો, વિષય ગુજરાતી, ધોરણ 7. ધોરણ 7ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું કાવ્ય નંબર 18, જેનું નામ છે સોના જેવી સવાર. તો આ કાવ્ય હું તમને ગવડાવીશ અને પછી તેની સમજૂતી આપીશ. તો ગવડાવતા અને સમજાવતા પહેલાં આપણે એના કવિશ્રીનો પરિચય મેળવીએ. આ કાવ્યના કવિ છે ચંદ્રકાંત શેઠ, જેમનો જન્મ 1938માં થયો હતો. કવિ ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલમાં થયો છે. વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે. બાળપણ તેમજ કિશોરવયના સંસ્મરણો આલેખતી એમની ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો ઈસવીસન 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સિવાય પણ તેમને અન્ય પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. બાળકો અને પ્રૌઢો માટેના ગીત સંગ્રહો તેમણે આપ્યા છે. આ કાવ્યમાં કવિએ સોના જેવી ઉગતી સવારના એક એકથી ચડિયાતા મનને ભરી દે તેવા વિવિધતા ભર્યા ચિત્રો ખડા કર્યા છે. શબ્દોની સહાયથી કેવા અસરકારક હૃદયસ્પર્શી ચિત્રો આપી શકાય છે તે આ કાવ્ય દર્શાવે છે. તો મિત્રો, આપણે સવારના જે કાર્ય આપણે કરી શકીએ છીએ એ સવારના સરસ મજાનું કરી શકીએ છીએ, કારણ કે આપણે જે સવાર છે એ માણસના મનને એકદમ પ્રફુલ્લતાથી ભરી દે છે, માણસ પ્રફુલ્લિત થઈ જાય છે, કારણ કે કુદરતનું વાતાવરણ જ એવું હોય છે. તો આ કાવ્યની સમજૂતી આપતા પહેલાં હું તમને ગાઈને સંભળાવીશ અને તમે પણ મારી સાથે ગાશો. ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર ચીચી, ફૂલ ફૂલની પીવા દીધી સોના જેવી સવાર ચીચી, પાન પાન માટશરી ટમકી સોના જેવી સવાર ચીચી, ટહુંકે ટહુંકે ચોખમ રણકી સોના જેવી સવાર ચીચી, ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર ચીચી, પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જી, મોર પીછમાં ફર ફર ફરકે સોના જેવી સવાર છે જી, રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે જી, વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી, પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે જી, માટીના કણ કણમાં ગેકી સોના જેવી સવાર છે જી, તડકા માતા જપતી મહેકી સોના જેવી સવાર છે જી, હસતા હસતા મનમાં ઊગી સોના જેવી સવાર છે જી, રમતા રમતા ઘરમાં ભૂગી સોના જેવી સવાર છે જી, ભરી ભરીની સવાર પીધી સોના જેવી સવાર છે જી. તો આ સરસ મજાનું કાવ્ય આપણે ગાયું. હવે બાળ મિત્રો, હવે આ કાવ્યની સમજૂતી તમને હું આપીશ. ભરી ભરીને સવાર પીધી સોના જેવી સવાર છે જે, એટલે કે સવારને આપણે ખૂબ જ સવારનું સરસ મજાનું જે સુંદર વાતાવરણ હોય છે આપણે એને મન ભરીને માણ્યું, કારણ કે એ સવાર કેવી છે તો કે સોના જેવી છે. સરસ મજાની તારથી તડકો સૂર્યના કિરણો, પીળા કિરણો જે સવારના જ્યારે ઊગે છે ત્યારે એ પૃથ્વી ઉપર પડે છે ત્યારે કુદરતનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. ફૂલ ફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે જી. દરેક પાનની અંદર ટસરો ફૂટે છે લાલ રંગની, કૂણા કૂણા કોમળ એની અંદર પાંદડા હોય છે. સોના જેવી સવાર ત્યારે ચમકી ઉઠે છે. પાન પાનમાં ટસરી ટમકી સોના જેવી સવાર છે જી. સરસ મજાની સવાર એ પાનની ઉપર જાણે ટમકી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે કેવી સવારને કેવી કહેવામાં આવી છે કે સોના જેવી, કારણ કે વાતાવરણ ખૂબ જ આનંદમય બની ગયું હોય છે. ટંકે ટંકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. ચોગમ, ચોગમ એટલે કે ચારે બાજુ, રણકી એટલે કે રણકાર. ટંકે ટંકે ચોગમ રણકી સોના જેવી સવાર છે જી. ચારે બાજુ ટંકા કરતી હોય એવી સરસ મજાની આપણે સવાર લાગી રહી છે. ચારે બાજુનું વાતાવરણ એ ખૂબ જ સુંદર મજાનું થઈ ગયું છે. ક્યાંક કમળો સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી. કમળ ક્યાં થાય છે તો કે પાણીની અંદર સરોવરમાં થાય છે, અને કમળ સરોવરમાં ચમકી રહ્યા હોય એવું લાગે છે. પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જી. હવે પનઘટ પર એટલે કે જ્યાં પણિયારીઓ પાણી ભરવા માટે જાય છે
આટલે જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશયનો જે તળાવનો ભાગ હોય છે એને પનઘટ કહેવામાં આવે છે અને પનિયારીઓ બેડામાં માથા પર બેડું લઈ અને પાણી ભરવા જાય છે. આ વાતાવરણ સરસ મજાનું ગામડાની અંદર જોવા મળે છે, કારણ કે શહેરમાં તો આજે ઘેર ઘેર નળ અને પાણીની વ્યવસ્થા હોવાથી પનિયારીઓ પાણી ભરવા નથી જતી હોતી, પરંતુ ગામડાની અંદર હજુ સુધી ક્યારેક ક્યાંક જ્યાં સગવડ નથી હોતી ત્યાં કૂવા ઉપર માથા પર બેડું લઈને કૂવામાં પાણી ભરવા જઈ રહ્યું છે. તો એ વાતાવરણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે. મોર પીછમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે. જી મોરના જે પીછા છે એની અંદર જાણે ફરકતી હોય એવું લાગી રહ્યું છે. સરસ મજા મોર જાણે નૃત્ય કરતો હોય છે ત્યારે કેટલું સરસ લાગી રહ્યું છે. અને એના પીછા હોય છે સવારના જ્યારે મોર કળા કરતો હોય ત્યારે એના પીછા સરસ મજાના ફરકતા હોય રંગબેરંગી, તો ત્યારનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે તેનું અહીં કવિએ વર્ણન કર્યું છે. રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે. જી એટલે કે સોનાની સવારની કેવી કહી છે, રાતી હથેળીઓમાં આપણી જે હથેળી છે એ આપણી હથેળીઓ આમ એકદમ અંદર લાલ લાલ હોય છે તો એવી હથેળી રાતી હથેળીઓમાં જાણે છલકાઈ રહી હોય સવાર એવું આપણને લાગી રહ્યું છે. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે. જી હવે વાદળોના જે સોનેરી રંગો અંદર રંગમાં ઢળી જતી હોય ને એવું આપણે લાગી રહ્યું છે. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છે. જી પતંગિયાની પાંખો પણ કેવી હોય છે તો કે રંગીન, સરસ મજાની રંગીન હોય છે. લડતી એટલે કે ઉમંગથી જાણે પતંગિયાની પાંખોમાં ઉમંગથી ડોલતી હોય એવું લાગી રહ્યું છે. માટીના કણકણમાં ગયકી સોના જેવી સવાર છે. જી ગયકી એટલે કે ટવકી ઉઠી, માટીના કણે કણમાં દરેક કણની અંદર જાણે એ મયકી ઉઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તડકાની અંદર ખૂબ જ સરસ મજાની સુંદરતા એની તડકો એ પાથરી પાથરી દીધે છે. તડકામાં તાજપથી મયકી સોના જેવી સવાર છે. તાજપથી એટલે કે તાજગીથી, તડકાની અંદર જાણે તાજગી હોય એવું લાગી રહ્યું છે. તડકો પણ કેવો, સવારનો તડકો કેવો સરસ હોય છે, કારણ કે આપણે એ તડકાને માણી શકીએ છીએ, આપણે ત્યાં બેસી શકીએ છીએ, કારણ કે એનો તડકો એકદમ કોમળ અને સુવાળ હોય છે, તો આપણે એની અંદર બેસવાની પણ મજા આવે છે. એટલે એની અંદર આપણા શરીરની અંદર એક તાજગીનો આપણે અનુભવ કરી શકીએ છીએ. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે. જી રમતા રમતા ઘરમાં પૂગી સોના જેવી સવાર છે. જી જેવી રીતે સવારના આપણે હસી અને તાજગી, આપણું મન જ્યારે તાજગી ભર્યું હોય ત્યારે કેવું સરસ મજાનું લાગી રહ્યું હોય, તો કહે છે કે એવી જ રીતે ઘરમાં રમતા રમતા ઘરમાં પૂગી, પૂગી એટલે કે પહોંચી, તાજગીથી ભરેલી સવાર જાણે આપણા ઘરની અંદર હસતા હસતા આપણા મનની અંદર પણ એવું આપણે મહેસૂસ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, અને ઘરની અંદર પણ પૂગી એટલે કે જાણે પહોંચી આવી હોય એવું લાગી રહ્યું છે. તો સરસ મજાનું મિત્રો આ કાવ્યની અંદર કુદરતી વાતાવરણનું કવિશ્રીએ વર્ણન કર્યું છે. તો આપણે પણ સવારના તડકાનો આનંદ માણીએ, અને અત્યારે જ્યારે શિયાળાની ઋતુ છે ત્યારે એની સવાર છે એ માણવાની ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ.